नमस्कार विद्यार्थी मित्रों, एक बार पुनः स्वागत छे। मित्रों, आपणे वीडियोना आ भागमां ऊर्जाना परंपरागत स्त्रोत विषे वात करीशुं। आपणे अगाउ ऊर्जा शुं छे अने ए ऊर्जा कार्य करवा माटे केवी रीते जरूरी छे, ऊर्जाना विविध स्वरूपो अने ऊर्जा संरक्षणना नियम विषे जाणकारी मेळवेली छे। मित्रों, आपे जो ए भाग न जोया होय तो नीचे डिस्क्रिप्शन बॉक्समां એની લિંક આપેલી છે, આપ અવશ્ય એ ભાગને પહેલા જોઈ લો, જેથી કરીને આપ એ પાયાની બાબતથી માહિતગાર બની જાઓ। હવે આપણે આગળ વધીએ, ઉર્જાના વિવિધ સ્ત્રોત વિશે વાત કરીશું। મિત્રો, ઉર્જાના પરંપરાગત સ્ત્રોતની વાત કરવામાં આવેલી છે। પરંપરાગત સ્ત્રોત એટલે જે પરંપરાઓથી વર્ષોથી આપણે વાપરતા આવ્યા છીએ એવા પ્રકારનો ઉર્જાનો સ્ત્રોત, જેને આપણે પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત કહીએ છીએ। વિચારો, આવા કયા કયા સ્ત્રોત તમે વર્ષોથી વાપરો છો? જેમ કે લાકડું। સદીઓ પહેલા માત્ર ને માત્ર લાકડાનો જ બળતણ તરીકે ઉપયોગ થતો, અથવા તો સૂર્યપ્રકાશનો કેટલીક સુકવણીની પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવતો। પરંતુ જ્યારથી અગ્નિની શોધ થઈ છે, ત્યારથી મનુષ્યએ લાકડાનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા। જેમ જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો, તેમ તેમ ઉર્જાની જરૂરિયાતો વધતી ગઈ અને લાકડામાંથી મળતી ઉર્જા એ જરૂરિયાતો પૂરી ન કરી શકી। એક સમય એવો આવ્યો કે જ્યારે ઉદ્યોગો વધવા લાગ્યા, જેને આપણે ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ। આવા સમયે ઉર્જાનો જે ઉપયોગ છે એ સતત વધવા લાગ્યો અને આ ઉર્જા એ વખતે અશ્મિભૂત બળતણોમાંથી મેળવવામાં આવતી હતી। અશ્મિભૂત બળતણ એટલે શું એ સમજવા માટે પહેલા આપણે અશ્મિ વિશે સમજવું પડે। અશ્મિ એટલે સજીવના અવશેષો જે જમીનમાં દટાઈ ગયેલા છે તેને અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે હજારો વર્ષ પહેલા કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણી જમીનમાં માટી નીચે, પાણીના દબાણ નીચે કે કોઈ પણ જગ્યાએ દટાઈ જાય, ત્યારે એનું યોગ્ય રીતે વિઘટન ન થાય, પેટાળની ગરમી એને અસર કરે, ઉપરના ભાગનું દબાણ એને અસર કરે, ત્યારે એમાંથી અશ્મિ બળતણ તૈયાર થાય છે। આવા અશ્મિ બળતણો વિવિધ સ્વરૂપે આપણને મળી આવે છે। તેના બે મુખ્ય સ્વરૂપો છે, કોલસો અને પેટ્રોલિયમ। મિત્રો, અશ્મિ બળતણ બનવાની પ્રક્રિયા એ લાંબી પ્રક્રિયા છે। હજારો લાખો વર્ષો સુધી ભૂગર્ભની અંદર આ દબાણ અને પેટાળની ગરમીની સંયુક્ત અસર પડે આવી રીતે અશ્મિ બળતણો બને છે। હવે આ અશ્મિ બળતણો એ વનસ્પતિમાંથી પણ બને છે અને પ્રાણીમાંથી પણ બને છે। એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો કેવી રીતે, કયા સંજોગોમાં, કયા વિભાગમાં દટાયા છે જમીનમાં, એને આધારે વિવિધ પ્રકારના અશ્મિ બળતણો તૈયાર થતા હોય છે। અશ્મિ બળતણોમાં કોલસો અને પેટ્રોલિયમ, એની સાથે ત્રીજો એક ઘટક છે કુદરતી વાયુ। તો આ ત્રણ જે બળતણો છે એને આપણે સામાન્ય રીતે અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ। કોલસાના પણ મિત્રો ઘણા બધા પ્રકારો છે। કાચો કોલસો એટલે કે પીટ, લિગ્નાઇટ, એન્થ્રેસાઇટ, બ્યુટીમિન, આવા જુદા જુદા પ્રકારના કોલસાઓ તેની અંદર રહેલા કાર્બનના પ્રમાણ, એમાં રહેલા બાષ્પશીલ દ્રવ્યોના આધારે મળતા હોય છે। પેટ્રોલિયમ એ વિવિધ ઘટકોનું મિશ્રણ છે, જેની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્તા, બળતણ તેલ, કોલ્ટાર છે તે, ડામર અને પેટ્રોલિયમ વાયુઓ, આ ઘટકો એની અંદરથી મળી આવતા હોય છે। અને કુદરતી વાયુ એ પેટ્રોલિયમની સાથે જ અલગથી મળી આવે છે। તો આ જે અશ્મિભૂત બળતણો છે, ધીમે ધીમે એનો વપરાશ ઉદ્યોગોની અંદર ઉર્જા મેળવવા માટે વધવા લાગ્યો અને અત્યારે આપણે આ પ્રકારના અશ્મિભૂત બળતણ ઉપર ખૂબ જ અવલંબન ધરાવીએ છીએ। આપણે એના પર ખૂબ જ આધારિત છીએ। આ આધારિતતા કેટલી છે એ સમજવા માટે મિત્રો આપની આ પાઠ્યપુસ્તકની અંદર આવા પ્રકારનો એક પાઈ ચાર્ટ આપેલો છે। આ પાઈ ચાર્ટની અંદર અહીંયા વિવિધ વિભાગો બતાડેલા છે,
મેં થોડા જુદી રીતે નિર્દેશિત કર્યા છે પાઠ્યપુસ્તક કરતા. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આખો આ જે ભાગ છે એને આપણે 100% ભાગ ગણી લઈએ તો એમાંથી 50% કરતા પણ વધારે ભાગ આ હિસ્સો બતાવે છે અને એ ભાગ દર્શાવે છે કોલસાનો. એટલે કે આપણી જે ઉર્જાની જરૂરિયાતો છે એ શામાંથી પૂરી થાય છે તો 50% કરતા પણ વધારે ઉર્જાની જરૂરિયાતો, લગભગ 60-55% સુધીની ઉર્જાની જરૂરિયાત આશરે આપણે કોલસા દ્વારા પૂરી કરીએ છીએ. આ કોલસો ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. હવે તો આધુનિક રેલવે એન્જિન એ ડીઝલ આધારિત અને ઇલેક્ટ્રિક આધારિત બની ગયા, પરંતુ એમાં જે ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ એ પણ ખાસ કરીને કોલસામાંથી જ મેળવવામાં આવે છે. બીજો જે વિભાગ છે તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનો છે, તો એ પણ ઘણો મોટો હિસ્સો છે. તમે જો ધ્યાનથી આ બંને ભાગ વિચારશો તો આશરે 60% જેટલો હિસ્સો આ બંને ઘટકોનો, કોલસા અને પેટ્રોલિયમનો છે, જેને આપણે અશ્મિભૂત બળતણ તરીકે ઓળખીએ છીએ. અને બાકીના જે 40% જે હિસ્સો છે એ બાકીના આ 3 ઘટકોને આપણે વાત કરીએ તો હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે કે જળ વિદ્યુત મથકોમાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ તેનો મોટો હિસ્સો છે, લગભગ 25% જેવો. અને બાકીનું ન્યુક્લિયર ઉર્જા અને પવન ઉર્જાનો હિસ્સો ખૂબ નાનો છે. તો આ ચાર્ટ ઉપરથી આપણે એવું સમજી શકીએ છીએ કે જે અશ્મિભૂત બળતણો છે એના ઉપર આપણું અવલંબન વધારે છે, આપણે એના ઉપર વધારે આધાર રાખીએ છીએ. તો આ અશ્મિભૂત બળતણના આપણને શું ફાયદાઓ છે, એનું શું મહત્વ છે એને પણ આપણે સમજીશું, અને એની શું મર્યાદાઓ છે, ગેરફાયદાઓ છે એને પણ આપણે સમજીશું. સૌથી પહેલા વાત કરીએ ફાયદાઓ વિશે. ઉર્જા મેળવવા માટેનો આ પ્રચલિત સ્ત્રોત છે. કેવી રીતે? તો આપ સૌ સમજો છો કે અશ્મિભૂત બળતણમાં આપણે પેટ્રોલિયમનો વાત કરીએ તો આપણા વાહનો ચલાવવા માટે પેટ્રોલ અથવા તો ડીઝલ એ અગત્યનો ઉર્જાનો સ્ત્રોત છે. એ જ પ્રમાણે ઉદ્યોગોની અંદર કોલસાનો ઉપયોગ થાય છે. બળતણ તરીકે કુદરતી વાયુ ઘર વપરાશમાં પણ હવે આપણે એને વાપરવા લાગ્યા છીએ, તો એ સૌથી વધારે પ્રચલિત છે અને સરળતાથી ઉપલબ્ધ છે. પૃથ્વીના દરેક વિસ્તારો છે એ દરેક વિસ્તારોમાં ક્યાં ક્યાં પેટ્રોલિયમના ભંડારો છે એ આપણે શોધી કાઢ્યા છે, અને તેમાંથી આપણે શારકામ કરીને એના તેલના કૂવાઓ ખોદીને અથવા જો કોલસો હોય તો એની ખાણોમાંથી ખોદીને આપણે એને બહાર કાઢી શકીએ છીએ. ઉર્જાની પ્રાપ્તિ માટે આપણું અવલંબન આ સ્ત્રોતો ઉપર સૌથી વધારે છે. આપણા દૈનિક વપરાશમાં જે જે ઉર્જા વાપરીએ છીએ, તમે જો ધ્યાનથી વિચારશો તો એ દરેક ઉર્જા મેળવવા માટેનો બળતણનો મુખ્ય સ્ત્રોત એ પેટ્રોલિયમ અથવા તો કોલસો અથવા તો કુદરતી વાયુ છે. વળી એનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન કરવા માટે પણ મુખ્યત્વે થતો હોય છે. આ પેટ્રોલિયમમાંથી કુદરતી વાયુમાંથી કેટલીક રાસાયણિક નિપજો પણ બનાવવામાં આવે છે, અને એ રાસાયણિક નિપજો આપણા ઘર વપરાશમાં, સૌંદર્ય પ્રસાધનોમાં, દવાઓ બનાવવા માટે, ખાસ કરીને પ્લાસ્ટિક બનાવવા માટે, વસ્ત્રો બનાવવા માટે, આ બધામાં ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ એ પેટ્રોલિયમ આધારિત પદાર્થોમાંથી કરવામાં આવે છે. આમ એનું મહત્વ જોવા જઈએ તો આધુનિક સમાજમાં આપણે એના ઉપર ખૂબ જ આધારિત છીએ, પરંતુ આ આધારિતતા આપણા માટે જ નુકસાનકારક બનવા લાગી છે. કારણ કે આ જે પેટ્રોલિયમ છે એનો જથ્થો મર્યાદિત છે. કરોડો વર્ષો પહેલા જે પ્રક્રિયાથી આ જથ્થો બનેલો છે એ બનવા માટેની એવી જ પ્રક્રિયા ભવિષ્યમાં બને, ત્યાર પછી કરોડ વર્ષ પછી આપણને આવો નવો જથ્થો મળે અને આવી પ્રક્રિયા થાય કે ન પણ થાય એ નિશ્ચિત નથી. એટલા માટે હાલના સંજોગોમાં જે પણ કોઈ પેટ્રોલિયમનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે, જે પણ કોઈ કોલસો આપણી પાસે ઉપલબ્ધ છે, તે ખૂબ મર્યાદિત પ્રમાણમાં છે. અને જે રીતે આપણી ઉર્જાની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે એ જોવા જઈએ તો એ ઉર્જાના સ્ત્રોત આપણા માટે ઓછા પડે એમ છે, અને એટલા માટે આપણે બીજા વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપાય વિચારવો પડે, અથવા તો આ જ ઉર્જાના સ્ત્રોતોને વધારે કાર્યક્ષમ કેવી રીતે કરીને આપણે વાપરી શકીએ એ પણ આપણે વિચારવું પડે, કે એ જ કોલસો, એટલા જ પ્રમાણમાં કોલસો વાપરીને આપણે વધારે ઉર્જા કેવી રીતે મેળવી શકીએ, એટલું જ પેટ્રોલ કે ડીઝલ વાપરીને આપણે વાહનોની વધારે માઇલેજ, વધારે એવરેજ કેવી રીતે મેળવી શકીએ, જો એમ વિચારીશું તો જ આપણે એને યોગ્ય રીતે મેનેજ કરી શકીશું. તેનો બીજો અગત્યનો ગેરફાયદો, તે પ્રદૂષણ ફેલાવે છે.
ખાસ કરીને આ બધા જ બળતણ એ મુખ્યત્વે કાર્બન ધરાવે છે, સાથે સાથે એમાં થોડા પ્રમાણમાં સલ્ફર અને નાઇટ્રોજન જેવા ઘટકો પણ રહેલા હોય છે. તો આવા જ્યારે ઘટકો એ દહનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ જેવા વિવિધ ઓક્સાઇડ બનાવે છે, અને આ બધા જ ઓક્સાઇડ આપ જાણો છો એ એસિડિક ઓક્સાઇડ છે. આવા ઓક્સાઇડ જ્યારે પાણી સાથે ભળે છે ત્યારે એ પાણીને એસિડિક બનાવે છે. એટલે કે જ્યારે કુદરતી રીતે વરસાદ વરસતો હોય એવા વરસાદમાં આવા વાયુઓ વરસાદના પાણીમાં ભળે ત્યારે જે પાણી મળે છે તે એસિડિક સ્વભાવવાળું હોવાને કારણે આપણે તેને એસિડ વર્ષા કહીએ છીએ. તો આમ એસિડ વર્ષા માટે પણ તે જવાબદાર છે. બીજી અસર છે ગ્રીન હાઉસ અસર. આપણે શું જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ અસર પેદા કરતો વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ગરમીના શોષણ માટે જવાબદાર વાયુ છે. એટલે સૂર્યના કિરણોમાંથી આવતી જે ગરમી છે, ઉષ્મા છે, તેને વધારે સંગ્રહ કરે છે અને પરિણામે વાતાવરણમાં વધારે ઉષ્માનો સંચાર થાય છે, જેના પરિણામે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ સરેરાશ તાપમાન ઊંચું જાય છે, જે ઘટનાને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. તો આવા પ્રકારની જે અસરો છે એ આવા અશ્મિભૂત બળતણોના વપરાશને કારણે ઊભી થવા લાગી છે. એટલે આપણા માટે વિચારવાનો સમય છે કે અશ્મિભૂત બળતણોનો ઉપયોગ અવલંબન કેટલી હદે ઘટાડવું, એનો કેવી રીતે ઓછા વપરાશથી વધારે ઊર્જા મેળવી શકીએ એવો ઉપયોગ કરવો, એ અત્યારે આપણે વિચારવાનો ઉત્તમ સમય છે. મિત્રો, આ વિદ્યુત ઉત્પાદન કરવા માટે આપણે કેવી રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ એનું એક ટૂંકું રેખાચિત્ર આપની આપના પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તો એને આપણે સમજીએ. મિત્રો, અહીંયા પ્રેશર કુકર દર્શાવેલું છે, જેમાં આપણે પાણી ભરી અને એને ગરમી આપવાની છે, ઉષ્મા આપવાની છે. એ ઉષ્મા સ્વાભાવિક છે કે આપણે આ પ્રમાણે અશ્મિભૂત બળતણનો જ વપરાશ કરીશું, આપણે ગેસ વાપરીશું. તો આ પ્રકારે એને જ્યારે આપણે પાણીને ઉષ્મા આપીશું ત્યારે પાણીની વરાળ બનશે. એ પાણીની વરાળને એક ટ્યુબ મારફતે આપણે બહાર લાવવાની છે. આપ સૌ જાણો છો પાણીની વરાળ પાસે વધારે ઉષ્મા અને વધારે ગતિ ઉર્જા રહેલી છે, અને જ્યારે આવી વરાળ અહીંયાથી બહાર નીકળે છે ત્યારે એને એક ટર્બાઇન તરીકે ઓળખાતા એક ચક્ર ઉપર આપાત કરવામાં આવે છે. આ ટર્બાઇન એ ધરી ઉપર ગોઠવેલ પાંખિયા વાળો એક પ્રકારનો પંખો છે, જેના ચોક્કસ રીતે વાળેલા પાંખિયા ઉપર જ્યારે આવી હવાનું પ્રેશર આવે છે ત્યારે એ પાંખિયા ફરવા લાગે છે, અને આમ ટર્બાઇન ફરે ત્યારે એની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને એની સાથે ગોઠવેલ ડાયનેમો એ અહીંયા ઉત્પન્ન થયેલ ગતિનું અહીંયાથી ઉત્પન્ન થયેલ જે ઉર્જા છે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે, અને એ વિદ્યુત ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, અશ્મિભૂત બળતણ કોને કહેવાય, તેના શું ફાયદાઓ છે, તેની શું મર્યાદાઓ છે, આપણી પાસે એનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે, અને એ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એ માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે, તે આપણે આ વિડીયોમાં શીખ્યા. આગામી વિડીયોમાં આપણે બીજા નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો.